હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો ટોપિક જે છે, આગળ જે સુરેખ સમીકરણ જે હતો આપણો, એ જ ટોપિક છે. બરાબર છે? તો આપણે એની અંદર આજે તમારી બુકની અંદર તમે જોશો તો જે ટોપિક તમારો આપેલો છે એમાં જે પેજ નંબર જે આપેલું છે, દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર છે, એનું પેજ નંબર આપ્યું છે તમને 226. અને જે ચેપ્ટર છે આપણું, એ ચેપ્ટર છે બીજગણિતનું ચેપ્ટર, એલજીબ્રા, લેસન નંબર 4, સેકન્ડ ઇયર ફીટર અને ઇલેક્ટ્રિશિયન સ્ટુડન્ટ્સ માટે. બરાબર છે? તો એમાં આપણે આજે તમને આગળ બીજગણિતના જે ગુણાકારના જે નિયમો છે, ભાગાકારના નિયમો છે, સિમ્પલ સાદુરૂપ કેવી રીતે આપવાનું છે એના વિશે આપણે, અને એના જે સૂત્રો છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આગળના જે સૂત્ર છે અને નાનું નાનું જે સાદુરૂપ છે, ગુણાકાર ભાગાકારના જે નિયમો છે, એનો ઉપયોગ હવે આપણે જે આ દ્વિચલ સુરેખ સમીકરણ જે શોધીશું એની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે. અને એમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે એની અંદર આપણે કેટલાક સાદુરૂપના એક્ઝામ્પલ બી આપીશું અને કેટલાક નવા એક્ઝામ્પલ પણ જોઈશું. હવે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ તમને સમીકરણના ઉકેલ શોધો કરીને તમને તમારા જે બુક છે એ બુકની અંદર ચેપ્ટર પેજ નંબર 232 આપેલું છે. બરાબર? એ 232 નંબરનું પેજ છે એની ઉપર જે એક્ઝામ્પલ આપે છે એમાંથી મેં કેટલાક અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે, બાકીના એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના રહેશે. બરાબર છે? હવે તમે જુઓ અહીં ગાડી, તો સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવામાં આવે, તો પહેલું તો નામ ઉપરથી ખ્યાલ આવે. દ્વિ એટલે બે, ચલ એટલે જે એક્સ વાય ઝેડ જે આપણે કહીએ છીએ, એ ચલ જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે. બરાબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો કે જેની અંદર બે ચલ આપેલા હોય એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. અને એનું વ્યાપક જે સુરેખ સમીકરણનું સ્વરૂપ છે એ તમને અહીંયા બતાવ્યું છે અને આ એક્ઝામમાં પૂછતા હોય છે, જે તમને અહીં ગાડી મેં રેક્ટેંગલ એટલે કે લંબચોરસ કરીને દર્શાવેલું છે. બરાબર? જેમાં આ પહેલું પદ એક્સ વાળું પદ, બીજું વાય વાળું પદ અને ત્રીજું જે છે એ સી લખીને એ અચળ પદ છે અને ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણેનું જેનું ફોર્મ હોય ને એને સમીકરણ ઇક્વલ ટુ કરીને 0 કરીને આપે ને એને સમીકરણનું ફોર્મ કહેવામાં આવે. અને આની અંદર બે ચલ આપેલા છે અને એક અચળ પદ આપેલું છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. બરાબર છે? હવે અહીંયા ગાડી જુઓ, એ એક્સ જેમાં એક્સનો સહગુણક એ છે, અહીંયા બી વાય છે પ્લસ બી વાય એટલે વાયનો સહગુણક બી આપેલો છે અને પ્લસ સી, સી જે અચળ પદ છે ઇક્વલ ટુ 0. બરાબર? એટલે આ તમારા સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થયું. એક્ઝામમાં તમને પૂછે તો તમને ખ્યાલ આવો જોઈએ. બરાબર? જેમાં એક્સ અને વાય બે ચલ આપેલા છે અને સી એ અચળ પદ આપેલું છે. હવે આવું જે સમીકરણ આપેલું હોય ને એના તમને જે ઉકેલ છે, એટલે કે ઉકેલ એટલે કે એક્સ અને વાયની કિંમત તમારે શોધવાની હોય, તો એ એક્સ અને વાયની જે કિંમત છે એ કિંમત કેવી રીતે શોધવાની, તો એની બે રીતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે અહીંયા બે રીતો શીખવાની છે. પહેલી રીત અહીંયા આપી છે આદેશની રીત છે અને બીજું છે એક ચલની ચલના એક ચલના લોપની રીત તમને અહીંયા આપેલી છે. ત્રીજું છે ચોકડી ગુણાકારની રીત અને ચોથું છે આલેખની. એમાંથી આપણે પહેલી બે રીતો છે અહીંયા ધ્યાનમાં લેવાની છે. આદેશની રીત છે, બધાને આવડતી જશે તો પણ આપણે થોડું એમાં માહિતી લઈ લઈએ થોડી. બરાબર છે? જુઓ, આ રીતમાં બે સમીકરણ આપેલા હોય, સમીકરણ કેટલા આપેલા હોય તમને એક્ઝામ્પલમાં બે આપેલા હોય. બરાબર? અને આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી આપણે ચલની એક્સ અથવા વાયની જે કિંમત હોય એ બીજા ચલના રૂપમાં મેળવવાની હોય. બરાબર? એ તમને આ આગળ એક્ઝામ્પલ આપ્યું છે એના પરથી વધારે ખ્યાલ આવશે. અને એ જે આપણે કિંમત મેળવી છે ને એ કિંમતને બીજા સમીકરણમાં આપણે મૂકવાની હોય, એ કિંમત મૂકીને આપણે કોઈ પણ એક ચલની કિંમત મેળવવાની હોય અને જે ચલની કિંમત મળે એને ગમે તે એક સમીકરણમાં મૂકીને બીજા ચલની કિંમત આપણે મેળવવાની હોય. આ રીતના આપણે આદેશની રીતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જુઓ અહીં ગાડી, એક્ઝામ્પલ તમને આપ્યું છે, એક્ઝામ્પલ પરથી જલ્દી ખ્યાલ આવશે. જુઓ એક્ઝામ્પલ આપ્યો છે એમાં એક્સ માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 6 આ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ છે એ 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4 આ બીજું સમીકરણ. હવે આ બે સમીકરણમાંથી ગમે તે સમીકરણો તમે ઉપયોગ કરી શકો, પણ આપણે શું કરવાનું, જેમાં આપણને કિંમત ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકતા હોય એ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો. તો અહીંયા ગાડી મેં જે ઉપયોગ કર્યો છે એમાં પહેલું જે સમીકરણ છે એ લીધું છે, કારણ કે એમાં એક્સ એકલા છે. બરાબર? એક્સની બાજુમાં કશું છે નહીં અને આની પરથી મને મળી જશે કિંમત, એટલે નહીં તો હું વાયનો પણ ઉપયોગ કરી શકું છું બીજા સમીકરણમાં, કારણ કે વાય એમાં એકલા છે એ બી હું ઉપયોગ, પણ મારે અહીંયા ઘડી એક્સ છે તો એક્સ એકલા છે એટલે હું એક્સનો ઉપયોગ કરીશ. બરાબર? તો જુઓ,
पहला समीकरण नो उपयोग करिए आपणे तो x माइनस थ्री वाई इज इक्वल टू सिक्स है। x ने आपणे एकला करिए तो आ माइनस थ्री वाई है ये बराबर नहीं आ बाजू जैसे एट्ले कि छ बाजू में जैसे एट्ले प्लस थ्री वाई थी जैसे एट आप समीकरण फॉर्म केव x इज इक्वल टू सिक्स प्लस थ्री वाई। हवे आम एक्स आ x फॉर्म में आई गयु आ समीकरण એટલે આ એક્સના ફોર્મમાં જે સમીકરણ આવી ગયું ને પહેલું સમીકરણ આપણે કન્વર્ટ કર્યું છે બરાબર એક્સના ફોર્મમાં બરાબર તો આ જે કિંમત આવી ને એ કિંમતને આપણે આ બીજા સમીકરણમાં મૂકીશું એક્સની જગ્યા ઉપર બરાબર તો કે અહીં લખ્યું છે જો સમીકરણને બીજામાં મૂકતા આ સમીકરણ જે મળ્યું તો બીજું સમીકરણ શું છે આપણું તો કે ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર એમાં આ એક્સ બરાબર છ વત્તા ત્રણ વાય મૂકીશું તો એક્સની જગ્યા પર મૂકીએ અહીં ગાડી તો આ ટુ છે પછી એક્સની બાજુમાં છ પ્લસ થ્રી વાય કૌંસ કરીને મૂક્યા પ્લસ વાય તો આ જે પ્લસ વાય છે તે અને ઇક્વલ ટુ ફોર હવે અહીંયા સાદુરૂપ આપીએ તો આ કૌંસની બહાર બે આપેલા છે બરાબર તો એ બે બેથી આ છ અને ત્રણ વાયનો ગુણાકાર થશે એટલે જુઓ બે છ બાર પ્લસ ત્રણ દુ છ વાય અને પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર બરાબર આ રીતે સાદુરૂપ એટલે અહીંયા જુઓ બે વાયવાળા પદ થયા એક સિક્સ વાય અને આ પ્લસ વાય આ બંનેનું જે ચિહ્ન છે એ સેમ જ છે પ્લસ વાય અને જે આપણે આગળ નિયમો જોયા છે ચિહ્નો ખાસ ધ્યાનમાં લેવાના છે અહીંયા આ પ્લસ સિક્સ વાય છે ને આ પણ પ્લસ વાય છે એટલે બંનેનો સરવાળો થશે એટલે પ્લસ સિક્સ વાય અને વાય એટલે સેવન વાય થશે આ બાર એવાને એવા જ આવશે નીચે એટલે બાર પ્લસ સેવન વાય ઇઝ ઇક્વલ ટુ ફોર ક્લિયર હવે પ્લસ સેવન વાય છે એટલે આના પરથી આપણે વાયની કિંમત મળશે તો આ જે પ્લસ ટ્વેલ્વ છે એને ચારની પેલી બાજુ લઈ જઈએ બરાબરની પેલી બાજુ તો ચારની બાજુમાં આવશે એટલે માઇનસ થશે એટલે સાત વાય એવાને એવા જ અહીંયા રહેશે એ પ્લસ જ છે એટલે સાત વાય ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ ટ્વેલ્વ ક્લિયર બરાબર હવે આ બંનેની બાદબાકી થશે બારમાંથી ચાર જશે એટલે આઠ આવશે અને બંનેની અંદર કિંમત કોણ છે મોટી તો કે બારની કિંમત એનું ચિહ્ન માઇનસ એટલે માઇનસ આઠ આવશે ક્લિયર બરાબર એટલે સેવન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઠ આવ્યા હવે મારે વાયની કિંમત શોધવાની છે તો જે સાત બાજુમાં સહગુણક છે એ સામે બરાબરની પેલી બાજુ એટલે છેદમાં જશે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં એટલે માઇનસ આઠની નીચે જશે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઠના છેદમાં સાત ક્લિયર બરાબર એટલે વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા આ માઇનસ આઠ છેદમાં સાત આ તમારી વેલ્યુ કહેવાય વાયની બરાબર હવે એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં બી ફેરવી શકો જે બતાવ્યું છે તમે સાત એકા સાત અને એક આઠ એટલે એક પૂર્ણાંક એકના છેદમાં સાત અને માઇનસમાં છે એટલે માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં સાત ના કરો અને આનું આ રહેવા દો તો પણ ચાલે એટલે આપણી પાસે વાયની કિંમત આવી ગઈ હવે આ જે કિંમત છે એ આપણે સમીકરણમાં મૂકીએ જે પહેલું જે સમીકરણ છે એટલે કે આ જે શોધ્યું હતું આપણે આ જે બનાવ્યું હતું એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ પ્લસ થ્રી વાય એની અંદર આપણે મૂકીએ તો એની અંદર આપણે મૂકીશું જુઓ અહીં ગાડી લખ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ સોરી વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ અપોન સેવન ને એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ પ્લસ થ્રી વાયમાં મૂકતા તો એક્સ પ્લસ સિક્સ પ્લસ થ્રી વાયની બાજુમાં મૂકીશું એટલે માઇનસ એટ અપોન સેવન બરાબર ત્રણ અને માઇનસ આઠ એ બંનેનો ગુણાકાર થશે એટલે આઠ તરી ચોવીસ થશે એટલે માઇનસ ચોવીસ કારણ કે આઠ એ માઇનસ છે બરાબર છે એટલે અને સાત છેદમાં સાત હવે અહીં ઘડિયા સરવાળા બાદ બાકી થયા અપૂર્ણાંકના એટલે સાત લે લસા થશે એટલે સાત છ બેતાલીસ એટલે સાત લસા થાય એટલે છ સત્તા બેતાલીસ પ્લસ માઇનસ ચોવીસ ને ચોવીસ એવા જ છેદમાં સાત એટલે બેતાલીસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ અને આ ચોવીસના ચોવીસ એટલે બેતાલીસ માઇનસ ચોવીસ છેદમાં જે સાત છે તે એટલે એક્સ બરાબર કેટલા આવશે તો કે અઢારના છેદમાં સાત બેતાલીસમાંથી ચોવીસ જશે એટલે અઢાર આવશે એટલે આપણી જે કિંમત થઈ સમીકરણનો ઉકેલ એક્સની કિંમત કેટલી આવી તો કે અઢારના છેદમાં સાત આવી અને વાયની કિંમત કેટલી આવી તો કે માઇનસ આઠના છેદમાં સાત આ તમારો ઉકેલ આ જે રીત છે એ કહેવામાં આવે છે આદેશની રીત એટલે ગમે તે એક સમીકરણમાંથી કોઈપણ એક સહગુણકની એટલે કે કોઈપણ એક ચલ બનાવવાનો ને એ ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની આ રીતે પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો હવે બીજી રીત આપણે જોઈશું અહીંયા તમને આપ્યું છે લોપની રીત આપી છે લોપની રીત બધાને ખબર છે અને બહુ ઇઝી રીત છે બરાબર જો શું કીધું છે તો કે આ રીતમાં બંને સમીકરણમાંથી એક સમીકરણ અથવા તો બંને સમીકરણના ગમે તે એક ચલને એવી સંખ્યા વડે ગુણીને સરખા બનાવવામાં આવે છે અને ત્યારબાદ સરવાળો અથવા તો બાદબાકી કરીને ચલને લોપ કરીને બીજા ચલની કિંમત મેળવવામાં આવે છે અને એ કિંમત મેળવ્યા પછી ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકીને બીજા ચલની કિંમત શોધવામાં આવે છે આ રીતે ઉકેલ મેળવવામાં આવે છે જુઓ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ બે સમીકરણ તમને અહીંયા આપેલા છે એક થ્રી એક્સ માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ અને બીજું આપ્યું છે ચાર એક્સ વત્તા ચાર વાય ઇઝ ઇક્વલ ટુ અઢાર આપેલા છે પહેલું સમીકરણ બીજું હવે અહીંયા જુઓ તમે જોશો તો જે વચ્ચેવાળું જે પદ છે ને વાયુ એમાં એક પદ માઇનસનું છે ને એક પદ પ્લસનું છે
બરાબર, એટલે ઇઝીલી તમે સરવાળા બાદબાકી અહીંયા કરી શકો. એટલે મારે અહીંયા ચાર વાય છે ને બીજા સમીકરણમાં, તો મારે જે પહેલું સમીકરણ છે એમાં હું બે વડે ગુણું તો આ જે વચ્ચેવાળું પદ છે ને એ બંને સરખા થઈ જશે, આ બી ચાર વાય થઈ જશે. બરાબર, એટલે મેં અહીંયા કીધું કે સમીકરણ એકને બે ગુણ્યા બે વડે ગુણતા, તો હવે બીજા પહેલાં સમીકરણ આપણે બે વડે ગુણ એટલે બધા પદોને ગુણવાના, તો ત્રણને ગુણીશું બે વડે તો ત્રણ દુ છ એક્સ થશે, માઇનસ ટુ વાયને બે વડે ગુણીશું માઇનસ ચાર વાય થશે, અને છ દુ બાર થશે. ક્લિયર? આ પહેલું સમીકરણ. હવે બીજું સમીકરણ એવું ને એવું જ લખવાનું. તો બીજું સમીકરણ આપણી પાસે છે, બીજું સમીકરણ કયું છે, તો કે ચાર એક્સ વત્તા ચાર વાય બરાબર અઢાર. બરાબર થઈ ગયું. હવે આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો આનો સરવાળાનું ચિહ્ન, આનું બી સરવાળાનું ચિહ્ન. બરાબર, એટલે છ ને ચાર કેટલા થશે, દસ થશે. અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે એટલે બાદબાકી થશે. બરાબર છે, એટલે ચાર વાય અને આ ચાર વાય કેન્સલ થઈ જશે. અને બાર અને અઢાર એ બી સરવાળો છે, બંને ચિહ્ન એટલે બી સરવાળો થશે. તો બાર ને અઢાર એ ત્રીસ થશે, એટલે દસ એક્સ બરાબર ત્રીસ આવ્યા. બરાબર, હવે એક્સની વેલ્યુ શોધીએ તો ત્રીસના છેદમાં દસ થશે, એટલે દસ તારી ત્રીસ થાય, એટલે એક્સની વેલ્યુ આવી ત્રણ. હવે આ વેલ્યુને ગમે તે એક સમીકરણમાં તમે મૂકી શકો, તમે પહેલામાં બી મૂકી શકો, બીજામાં પણ મૂકી શકો. બરાબર છે, તો જુઓ હવે એક્સ બરાબર એ સમીકરણ નંબર બેમાં, અહીંયા મેં બેમાં મૂકેલી છે કિંમત, તો ચાર એક્સ વત્તા ચાર વાય બરાબર અઢાર, એમાં એક્સની જગ્યા પર ત્રણ, એટલે ચાર તરી બાર પ્લસ ચાર વાય ઇઝ ઇક્વલ ટુ અઢાર. તો ચાર તરી બાર વત્તા ચાર વાય બરાબર અઢાર અઢાર થશે. તો ચાર વાય બરાબર અઢાર, આ બાર પેલી બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે બાર અઢારમાંથી બાર જશે એટલે છ આવશે. તો ચાર વાય બરાબર છ, એટલે વાય બરાબર છના છેદમાં ચાર, એટલે ત્રણ, અહીંયા ત્રણ દુ છ અને બે દુ ચાર, એટલે ત્રણના છેદમાં બે, એટલે વાયની કિંમત આવી તમારે ત્રણ દુત્યાંશ આવી. એટલે ઉકેલ શું કહેવાશે, તો કે એક્સની કિંમત આપણી શું આવી, ત્રણ આવી, અને વાયની કિંમત આવી ત્રણના છેદમાં બે. આ રીતના, આ રીતે લોપની કિંમત છે. એટલે ગમે તે સમીકરણે તમારે સરખા કરવાના રહેશે. હવે આની મદદથી તમારે એક એક એક્ઝામ્પલ મેં બતાવ્યો છે અને બીજા એક્ઝામ્પલ મેં અહીંયા ગણીને બતાવ્યા છે. જુઓ, એક એક્ઝામ્પલ અહીંયા બતાવેલો છે, તમારી આ જે ટેક્સ્ટ બુક છે એની અંદરથી જ ગણેલા છે, બાકીના તમારે પ્રયત્ન કરવાનો રહેશે. બરાબર છે, બાકી આપણે એક્સરસાઇઝનું રિવિઝન કંઈ એવું કંઈ કરવાનું હશે તે વખતે આમાં બે ત્રણ એક્ઝામ્પલ પાછા હું તમને બતાવીશ, પણ અત્યારે મેં તમને આ એક એક એક્ઝામ્પલ બતાવી દીધું છે અને કઈ રીતે ગણતરી કરવાની એ બતાવેલું છે. બરાબર, તો એક્ઝામ્પલ જોઈએ. જુઓ, અહીંયા લોપની રીતનો ઉપયોગ કરીને બીજો એક એક્ઝામ્પલ છે, એક્સ માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર. સમીકરણને નામ આપી દીધા નંબર એક નંબર બે, બંનેની બાદબાકી લીધી છે. કેમ બાદબાકી લીધી છે, તો કે બંનેમાં પહેલું પદ જુઓ, અહીંયા પણ એક્સ છે અને બીજું પણ એક્સ, અહીંયા બીજા સમીકરણમાં પહેલું પદ એક્સ જ છે, એટલે મેં કશા વડે ગુણ્યા નથી કોઈ પણ રકમ વડે, ડાયરેક્ટ શું કર્યું છે, આ બંનેનું ચિહ્ન સરખું છે. બરાબર, પ્લસ પ્લસ છે તો હું સરવાળો લઉં તો સરવાળો થાય એટલે ટુ એક્સ થાય, એટલે મારે શું લેવું પડશે, બાદબાકી લેવી પડશે. એટલે મેં બાદબાકી લીધી તો બીજા પદના ચિહ્નો જે છે બદલાઈ જશે, અહીંયા એક્સનું ચિહ્ન પ્લસ છે તો એ માઇનસ થઈ જશે, અહીંયા માઇનસ છે તો આ પ્લસ થઈ જશે, અને આ પ્લસ છે તો આ માઇનસ થઈ જશે. હવે બંનેની કિંમત બાદબાકી લઈએ આપણે, તો આ પ્લસ કહેવાય ને આ માઇનસ કહેવાય, એટલે બાદબાકી લીધી હોય તો આ માઇનસ કેન્સલ થઈ જશે. આ માઇનસ ટુ વાય છે અને આ પ્લસ વાય છે, એટલે માઇનસ ટુ વાયમાંથી વાય જશે તો વાય માઇનસ વાય આવશે, અને આ ઝીરોમાંથી માઇનસ ચાર એટલે માઇનસ ચાર, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, ફોર આવશે. બરાબર, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. હવે જુઓ, હવે વાય બરાબર ચાર જે આવ્યા છે એ ગમે તે એક સમીકરણમાં મૂકીએ તો હું બીજા સમીકરણમાં એની, તો એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર. બરાબર, તો વાય બરાબર ચાર મૂકીએ તો એક્સ માઇનસ ચાર બરાબર ચાર, તો એક્સ બરાબર ચાર પ્લસ ચાર એટલે એક્સ બરાબર કેટલા આવ્યા, આઠ. બરાબર, એટલે એક્સ અને વાય બરાબર, તો એક્સની કિંમત આઠ અને વાયની કિંમત ચાર. બરાબર, આ રીતના. હવે જુઓ, અહીંયા સમીકરણ નંબર બે બીજું સમીકરણ આપેલું છે, બીજું અગિયાર, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વાય સમીકરણ નંબર એક, અને વાય ઇઝ ઇક્વલ ટુ ફોર પ્લસ ટુ એક્સ સમીકરણ નંબર બે. એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વાય છે એ જે કિંમત આપી છે એને સમીકરણ નંબર બેમાં મૂકીએ, ડાયરેક્ટ આમાં મૂકીએ છીએ. બરાબર, કારણ કે એ ફોર્મ એ રીતે આપેલું છે આપણને, એટલે વાય બરાબર ચાર વત્તા બે એક્સ, એની જગ્યા પર એક્સની જગ્યા પર આપણે ટુ વાય મૂકીએ, તો અહીંયા ગાડી ટુ વાય મૂકીએ એક્સની જગ્યા પર, એટલે વાય બરાબર ચાર વત્તા ટુ કૌંસમાં ટુ વાય આપેલું છે. બરાબર, હવે એ ફોર્મને આપણે ફરીથી જોઈશું. અહીંયા તો જુઓ, વાય બરાબર ચાર વત્તા ચાર વાય થશે. બરાબર, પેલો ગુણાકાર થયો, એટલે હવે આ વાયવાળું પદ અને આ વાયવાય એ બંને પદને, આ વાયવાળા પદને હું પેલી બાજુ લઈ જાઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચાર વાય થશે, અને આ ચાર થશે, તો માઇનસ ચાર વાયમાંથી એક વાય જશે એટલે માઇનસ થ્રી વાય બરાબર ચાર, તો માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ચારના છેદમાં ત્રણ. ક્લિયર? હવે આ માઇનસવાળું પદ છે એટલે પેલી બાજુ લઈ જઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર બાય થ્રી. હવે આ જે કિંમત છે એને આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વાયમાં મૂકીએ
બરાબર છે, તો અહીં કડી ભાઈની જગ્યાએ માઇનસ ફોર અપોન થ્રી મૂકીએ તો ચાર દુ આઠ થશે, એટલે માઇનસ આઠના છેદમાં ત્રણ, એટલે એક્સની કિંમત આવી માઇનસ આઠના છેદમાં ત્રણ, અને અહીંયા વાયની કિંમત આવી માઇનસ ચારના છેદમાં ત્રણ. આ આપણો ઉકેલ થયો. એ પ્રમાણેના બીજા કેટલાક એક્ઝામ્પલ જેવું તમને અહીંયા આપેલા છે, મેં ગણતરી કરીને અહીંયા આપેલા છે સિમ્પલ. જુઓ બીજો એક એક્ઝામ્પલ આપ્યો છે, અહીંયા જુઓ ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ થર્ટીન, અને ટુ એક્સ ટુ અપોન એક્સ પ્લસ થ્રી વાય પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ, એમાં બી સમીકરણ નંબર એક સમય બે નો સરવાળો લીધો છે. એમાં જુઓ આ વચ્ચેનું પદ છે ને, આ બંને પદ એમાં સરખા છે. જુઓ આ બંને માઇનસ થ્રી વાય છે ને, આ પ્લસ થ્રી વાય, એટલે ડાયરેક્ટ અહીંયા મેં સરવાળો લીધો, કારણ કે આ માઇનસ અને આ પ્લસ સરવાળો લઈશ તો બંનેનો બાદબાકી થઈ જશે, એટલે આ ઘડી કેન્સલ, અને ટુ એક્સ પ્લસ ટુ એક્સ બે વખત, બંનેનો છેદ સરખો છે એટલે ઉપર અંશનો સરવાળો, એટલે ચારના છેદમાં એક્સ બરાબર આઠ થશે. અહીંયા તેરમાંથી પાંચ જશે એટલે આઠ આવશે, બરાબર, એટલે ચાર અપોન એક્સ બરાબર આઠ, બરાબર છે. એટલે એક્સ પહેલી બાજુને આઠને આ બાજુ લઈએ તો ચાર દુ આઠ થશે, એટલે એક્સ બરાબર એક દૂત્યાંશ. હવે આ કિંમતને આપણે ગમે તે કોઈ એક સમીકરણમાં મૂકીશું તો એની વેલ્યુ ફાઇન્ડ કરીશું આપણને, તો વાય બરાબર માઇનસ તેરના છેદમાં સાત સત્તર મળે છે, બરાબર. એટલે આ જે કિંમત આપી છે એટલે આપણે આ વેલ્યુ એક્સ બરાબર એક દૂત્યાંશ, વાય બરાબર માઇનસ તેરના છેદમાં સત્તર, આ પ્રમાણેની જે કિંમતો આપી એ આપણો ઉકેલ થયો. આ લોપની રીતનો આપણે ઉપયોગ કરેલો છે. ત્યાર પછી જુઓ તમને અહીંયા આગળ કેટલા એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ એવું આપ્યું છે જે આપણે આગળ સમીકરણના જે સૂત્રો છે એ જોઈ ગયા એમાં, બરાબર. એક સૂત્ર તમને આપ્યું છે, જુઓ અહીં આગળ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ટેન, અને એ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઈવ હોય તો એ સ્ક્વેર પ્લસ બીની કિંમત શોધવાની છે. તો પહેલું તો તમારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે જે એ પ્લસ બીનું ફોર્મ આપ્યું છે ને એ આપેલું છે, અને એની બાજુ બંને બાજુ વર્ગ લેતા, હવે આ વસ્તુ શું છે તમારે ધ્યાનમાં લાવવાની છે અને પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ આવી જાય. તો એ પ્લસ બીનો વર્ગ આપ્યો છે અને દસ, એમાં બંને બાજુ વર્ગ એટલે દસનો વર્ગ, અને આનું જે સૂત્ર જે છે આપણે વિસ્તરણ મૂકીએ તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ દસનો વર્ગ સો થશે, બરાબર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાથે લખીએ પ્લસ ટુ, અને એ બીની વેલ્યુ આપી છે પચીસ, બરાબર, એટલે પચીસ દુ કેટલા થશે પચાસ થશે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એવાને એવા જ, પ્લસ પચાસ ઇઝ ઇક્વલ ટુ સો, હવે આ પચાસને પહેલી બાજુ લઈ જઈશું સો માઇનસ પચાસ થશે, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ફિફ્ટી. આવા જે એક્ઝામ્પલ જે છે એ તમને એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે, બરાબર, એટલે આ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી બીજો લાસ્ટ એક્ઝામ્પલ તમને આપ્યો છે, જુઓ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ, અને એ બી ઇઝ ઇક્વલ ટુ ચાર હોય તો એ માઇનસ બીની કિંમત શોધો. હવે અહીંયા ગાડી જેની કિંમત શોધે એનું ફોર્મ શું થશે, જુઓ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એ માઇનસ બીનો વર્ગ તમે લો તો, હવે તમારી પાસે જે આપ્યું છે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ, એમાં તમે લો તો બંને બાજુ વર્ગ લઈએ આપણે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઇવ, એમાંથી તમને કિંમત મળે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની, કારણ કે એ બી તમને આપ્યા છે ચાર, એટલે ચાર દુ આઠ, એટલે પચીસ માઇનસ આઠ થશે એટલે આવશે સત્તર, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની કિંમત આવી સત્તર. હવે તમારી પાસે જે ફોર્મ છે ને એ માઇનસ બી સ્ક્વેર તમને કિંમત શોધવાની છે, તેનું ફોર્મ આપણે એવું લીધેલું છે એ માઇનસ બીનો સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી, એમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની કિંમત મૂકીએ અહીંયા સત્તર માઇનસ ટુ, અને એ બીની કિંમત આપણને ઓલરેડી ઉપર આપેલી છે ચાર, બરાબર, એટલે ચાર દુ આઠ એટલે સત્તર ઓછા આઠ, બરાબર, એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એનો આન્સર આવશે નવ, બરાબર. હવે આ જે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ વર્ગ છે તો આ નવ એ કોનો વર્ગ છે તો કે ત્રણનો વર્ગ, એટલે એ માઇનસ બીનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ, તો એ માઇનસ બી કેટલા આવ્યા ત્રણ, જેની તમને કિંમત શોધવાની કીધી છે. આ રીતના તમને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે જે તમારે ગણવાના રહેશે, બરાબર. બાકી તમને તમારા જે બુકની અંદર કેટલાક સાચો જવાબ પસંદ કરીને દ્વિઘાત સમીકરણના કેટલાક એક્ઝામ્પલ તમને ઓલરેડી આપેલા છે, એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એ પણ આપ્યા છે, અને સ્વાધ્યાયમાં બી કેટલાક દાખલા આપેલા છે જે તમારે સોલ્વ કરવાના રહેશે, બરાબર. ફિટર અને ઇલેક્ટ્રિશિયન બંને સેકન્ડ ઇયરના તાલીમાર્થીઓ માટે આ લાગુ પડે છે, બરાબર છે. એટલે દરેક જણે એક્ઝામની તૈયારી કરતા રહો અને નોટબુક ખાસ બનાવજો, કારણ કે પ્રેક્ટિસ વગર આવડે નહીં, ઓનલાઈન એક્ઝામ હશે એટલા માટે, બરાબર. ઓકે, થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણીય ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી. અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.